નમસ્કાર. યે બાત કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું હરદ્વાર ગોસ્વામી. ઉભી બજારે ઉભો કબીરા, સાધુ બોલે સુણો કબીરા. પડ પોથી પંડિત ભયો મેં, શબ્દને હેઠા મૂકો કબીરા. ખન 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 ધન દોલત આવે, ચાદર મેલી બુનો કબીરા. ધરમ ધજા દિખાવા કરકે, માલ મલી દે ચૂનો કબીરા. આ શબ્દો છે યુવા કવિ નિખિલ જોશીના. આ સર્જક માત્ર કવિ ન રહેતા, એમની ટેલેન્ટ જુદા જુદા વિષયોમાં, જુદા જુદા વિસ્તારમાં, જુદા જુદા વ્યાપમાં વિસ્તરી છે. નિખિલ જોશી મૂળ બોટાદના. આપ સૌ સજ્જ ભાવકો જાણો છો કે બોટાદનું વાતાવરણ એ સાહિત્યિક વાતાવરણ છે. ગુજરાતી ભાષામાં આ બોટાદ ગામે કેટલા મોટા સર્જકો આવ્યા છે, અને સવિશેષ નિખિલ જોશીને તો પારિવારિક વાતાવરણ મળ્યું છે. એની આસપાસ એના પિતાશ્રીથી લઈને એમની પરિવારમાં અનેક સર્જકોનો વ્યાપ દેખાય છે. નિખિલભાઈ, યે બાત કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. તો નિખિલભાઈ, આપના વાતાવરણમાં, સાહિત્યિક વાતાવરણમાં આપનો ઉછેર થયો છે. પિતાશ્રી દેવપ્રસાદ જોશી એ પણ ગુજરાતી ભાષાના એક ઉત્તમ સર્જક, સાથે સાથે સાહિત્યિક વાતાવરણ, સાંસ્કૃતિક વાતાવરણ, આધ્યાત્મિક વાતાવરણમાં આપનો ઉછેર થયો છે. તો એ સંસ્મરણો જરૂર. મને અહીંયા કેટલીક વાતો કહેવી ગમશે. જી. કે નાનપણથી લઈને માતા પિતાએ જે કાંઈ રીતે શોખનો ઉછેર કર્યો, ખાસ કરીને કહીએ તો સંગીત અને સાહિત્યની રીતે, તો ઘરમાં પુસ્તકોનું વાતાવરણ પહેલેથી રહ્યું, ઘરમાં સારા સંગીતનું વાતાવરણ પહેલેથી રહ્યું. એટલે આજે સારું વાંચન અથવા તો સારું શ્રવણ જે કદાચ મારા માતા પિતાએ જે નાનપણથી એની જે થોડી ટેવ પાડી એનો ચોક્કસપણે એક લાભ મળ્યો. વત્તા પિતાજી પોતે એક સારા લેખક, અને ખાસ કરીને કહું તો એમનું આધ્યાત્મિક ચિંતન, એટલે એમના લેખનમાં પણ એમના એ જે આધ્યાત્મિક ચિંતનનો જે પડઘો, જે કદાચ શક્ય છે કે નાની ઉંમરે આપણને એ સમજાયું ના હોય, પણ ઉંમર વધતાની સાથે સાથે એમનું લખેલું પણ વાંચ્યું. પારિવારિક રીતે વાત કરું તો પણ સાહિત્ય અને સંગીતનો થોડો ઘણો વારસો આગળની પેઢીથી ઉતરતો આવ્યો છે. તો ઈશ્વરનો આભાર માનું છું કે આવા પરિવારમાં આ રીતે ઉછેર થયો, અને એમાંથી થોડું ઘણું કંઈક સાહિત્ય અને સંગીતનો વારસો અંશમાં મને પણ મળ્યો, એનો ખરેખર આનંદ છે. બિલકુલ, એ બહુ જ મોટી વાત છે કે મોટા મોટા સર્જકોને મળવા માટે સામાન્ય ભાવક ઉત્સુક હોય, ત્યારે સહજ છે કે તમે બાળપણમાં એ તમારા ઘરે પણ આવ્યા હોય અને એનો સંસર્ગ પણ થયો હોય. જી, પિતાશ્રીની વાત કરું તો એમણે વર્ષો સુધી શૈક્ષણિક સંસ્થાઓનું સંચાલન કર્યું, અને પહેલેથી થોડું નોખી માટીનું એમનું કામ અને નોખી માટીનું એમનું જીવન રહ્યું. એટલે શાળામાં પણ એમણે જે જે ઉત્સવો મહોત્સવો કર્યા એમાં કહી શકાય કે ગુજરાતના ટોચના તમામ સાહિત્યકારોને એમણે આમંત્રણ આપેલું, અને કવિતાના, સંગીતના કેટલાક નામનો ઉલ્લેખ કરું તો રમેશ પારેખ છે, પછી રાજેન્દ્ર શુક્લ છે, આ બધા જ કવિઓ ત્યાં શાળાના કાર્યક્રમોમાં પણ આવેલા. જી. સંગીતકારોમાં પણ કહું તો આશિષભાઈ છે, પુરુષોત્તમભાઈ છે, એમની સાથે પણ ક્યારેક ને ક્યારેક કોઈ ને કોઈ પ્રસંગમાં એ રીતે મળવાનું થતું. તો આનંદ છે કે એ બધાનો સાથેનો જે કાંઈ થોડો ઘણો પરિચય અથવા તો એમની સાથેનો મેળ મિલાપ, એનાથી પણ મને એવું લાગે છે કે હું ઘણું બધું શીખી શક્યો. બિલકુલ. હવે એક જુદી એટલે કે સામેની સાઈડનો પ્રશ્ન આપને કરું. જી. કે આ ફાયદો તો મળતો હોય છે કોઈ પણ મોટા કલાકાર હોય એના પુત્રને, કે સંગીતકાર હોય કે સાહિત્યકાર હોય, કે એને વાતાવરણ મળે અને સાહિત્યની બાળપણથી સૂઝ
મળતી હોય છે. પણ એક બીજો ગેરફાયદો એ પણ છે કે કેટલીક વાર પિતા એ આગળ પડતા હોય તો તેજોવધ કે ઈર્ષા કે અન્યને કારણે દુશ્મનો સહજ પ્રાપ્ય થતા હોય, તો વારસામાં તમારા પિતાને કેટલાક આ કારણો ન ગમતા હોય લોકો, અથવા તો એ તમને પણ અનાયાસે પ્રાપ્ત થતું હોય છે? હરદ્વારભાઈ, સૌ પહેલાં તો આ પ્રશ્ન પૂછવા બદલ આપનો વિશેષ આભાર માનું, કારણ કે ખરેખર આ બહુ જ સાચી વાત છે. કારણ કે વારસામાં આપણને બધું જ સારું મળે એ શક્ય નથી, એટલે વારસો છે તો એ વારસામાં આ બધી વસ્તુઓ પણ ઓબ્વિયસલી મળતી હોય છે. તો એબ્સોલ્યુટલી કરે કે આ પણ મળ્યું છે કે પપ્પા અથવા તો પરિવારના મારા બીજા પણ કેટલાક લોકો જે સાહિત્ય અને સંગીતના ક્ષેત્રે ખાસું આગળ પડતા છે, તો જોકે બહુ જ નિખાલસ પણ એક વાત અહીંયા ચોક્કસ હું કહીશ કે મેં ક્યારેય એમનું નામ ક્યારેય વટાવ્યું નથી અને આગળ પણ હું ક્યારેય નહીં વટાવું. પણ સ્વાભાવિક રીતે જે મિત્રોમાં કે જે બીજા મિત્રો જે સાહિત્ય કે સંગીતના ક્ષેત્રમાં કામ કરે છે, તો ઓબ્વિયસલી ક્યારેક એવું બન્યું હોય કે એની સાથે તમે સ્ટેજ શેર કર્યું હોય, અથવા તો કોઈ પ્રકારના કોઈ ચોક્કસ નામાંકનોમાં તમે ક્યાંક એની સાથે પ્રતિસ્પર્ધામાં હો, તો વગર વાંકે વગર કારણે ક્યારેક એવા આરોપોનો સામનો પણ કરવો પડ્યો છે કે એમના તો પરિવારમાં આ અથવા તો એમના પિતાશ્રી આ, તો સ્વાભાવિક છે અને એને ખૂબ સહજ રીતે સ્વીકાર કરવો એ જ આપણી નિયતિનો એક ભાગ છે એવું માનું છું. પણ એવું બને છે બિલકુલ, એટલે વાત એવી થતી હોય છે કે તમે જો ક્યાંક કોઈ પ્રકારે ક્યાંક જગ્યાએ તમને સ્થાન મળે તો એ તમારા પરિવારને કારણે મળ્યું, એવો આરોપ આ વર્ષોથી એ રીતે કોઈ પણ ઉત્તમ પિતા એના પુત્ર પર લાગતો રહ્યો છે. આપ સરળતાથી લો છો એનો આનંદ છે, અને ઘણીવાર એવું પણ બનતું હોય છે કે કોઈ કારણસર કંઈ પણ તમારા પિતાને પસંદ ન કરતા હોય તો આપોઆપ તમને પણ એના અણગમાનો લાભ મળતો હોય છે. પણ નિખિલભાઈ, આ બધી બાબતો વચ્ચે આપે બહુ જ સાચું કહ્યું કે આપે આપના પિતાના નામનો ક્યારેય લાભ ઉઠાવ્યો નથી અને તમારી એક અલગ ઓળખ ઊભી કરી છે, તમારી પોતાની પહેચાન તમે ઊભી કરી છે. સંગીત ક્ષેત્રે આપ બહુ જ સરસ ગાયક છો અને ઘણી બધી કોન્સર્ટમાં તમારા સ્વરને લોકોએ થાબડ્યો છે, પોંખ્યો છે. તો આ ગાયકી તરફ વળવાનું કારણ અથવા તો કઈ એક ક્ષણ? સરસ. અહીંયા હું મારા સંગીતના ગુરુ શ્રી કનૈયાલાલ રાવળનું સ્મરણ કરીશ. મને યાદ છે ત્યાં સુધી લગભગ 8મા ધોરણથી જેને કહેવાય કે બકાયદા શાસ્ત્રીય સંગીતનું શીખવાનું કદાચ શરૂ કર્યું એવું કહું તો હું 8મા, એ પહેલાં એમનેમ આપણને થોડી સમજ હોય અને થોડું ગાતા હોય કે થોડું આમતેમ શીખ્યા હોઈએ એ વાત જુદી છે, પણ વ્યવસ્થિત રીતે શાસ્ત્રીય સંગીતની તાલીમ લગભગ હું ધોરણ 8મા હતો ત્યારથી શરૂ થઈ. મારા ગુરુજી સ્વર્ગીય શ્રી કનૈયાલાલ રાવળ એમણે એટલી બધી નિસ્બતથી અમને શીખવ્યું છે કે હું આજે આ ટેલિવિઝન કે આ મીડિયાના માધ્યમથી કદાચ એવું કહીશ કે એમની પાસે શીખ્યા પછીથી મને જ્યારે પણ મેં ગામ બદલ્યું કે કોઈ બીજી કોઈ રીતે હું બહાર ક્યાંય ગયો તો મને ઘણી વખત એવું પણ બન્યું છે કે બીજા ગુરુઓ તમને કોઈક અંશે ક્યાંક માફક ના આવ્યા હોય. કારણ છે કે આજે સાહિત્ય કે સંગીતના ક્ષેત્રમાં પણ પ્રોફેશનલિઝમ કરતાં કમર્શિયલાઇઝેશન એનું વધારે માત્રામાં થયું છે. તો આ ક્ષણે મારા ગુરુજીને યાદ કરીશ. અને સંગીતની વાત કરું તો સારું સંગીત સાંભળ્યું અને ગુરુજી પાસેથી જે શીખવા મળ્યું એમાં ઈશ્વર કૃપાથી આગળ એ ક્ષેત્રમાં થોડું ઘણું કામ કરવા પણ મળ્યું એનો મને આનંદ છે. મેં ઘણા બધા મ્યુઝિક એલ્બમ્સ, સંખ્યામાં એક્ઝેક્ટ તો મને યાદ નથી પણ લગભગ 30થી વધારે જેટલા મ્યુઝિક એલ્બમ્સમાં એઝ અ મ્યુઝિક કમ્પોઝર કામ કર્યું. વચ્ચે લગભગ 8થી 10 જેટલા આખી એક સિરીઝ જે શ્રીનાથજી ઉપરની કરી, શ્રીનાથજી માટેના મ્યુઝિક આલ્બમ્સ કર્યા જેમાં પાર્થિવ ગોહિલ, આલાપ દેસાઈ આ બધા મિત્રોએ પણ એમાં સ્વર આપ્યો છે. તો જે કંઈ થોડા ઘણા અંશે જ્યાં પણ જે રીતની તક મળી એ પ્રમાણે કામ કર્યું છે. અને લાઈવ કોન્સર્ટની રીતે વાત કરું તો કોલેજ કાળથી સ્ટેજ પર સંગીતની બાબતમાં હું એક વસ્તુ અહીંયા કહેવાનું પસંદ કરીશ કે જ્યારે હું ભણતો હતો અને યુવા મહોત્સવ, યુથ ફેસ્ટિવલ વગેરેમાં ભાગ લેતો હતો તો મારો એક નિયમ હતો કે મેં ક્યારેય બીજાનું કમ્પોઝિશન ગાયું નથી. બીજાની રચના કદાચ મેં ગાઈ હોય
પણ એ રચનાનું કમ્પોઝિશન હંમેશા મેં મારું પોતાનું ગાયું છે અને એનો મને આનંદ છે કે એ કમ્પોઝિશન્સ ગાયા પછી મને કેટલાક ઇનામો કે કેટલાક પેલા એવોર્ડ્સ વગેરે મળ્યા હોય એનો મને વિશેષ આનંદ છે. કારણ કે ગુજરાતી સંગીત વિશે એક વાત અહીંયા કહું તો આપણે ત્યાં ક્યાંય પણ ગુજરાતી સુગમ સંગીત એવો જ્યારે શબ્દ પ્રયોગ કરવામાં આવે છે તો મોટા ભાગે એવું થાય છે કે આગળથી ચાલ્યા આવતા જે 20-25 જાણીતા ગીતો છે એને જ આપણે ગુજરાતી સુગમ સંગીત કદાચ માનીને ચાલીએ છીએ એવું બને છે. તો આજની પેઢી પણ એ માત્ર હું એવું નથી કહેતો કે એ 20-25 ગીતો વિશે મને કંઈ વાંધો છે, એ 20-25 ગીતો જે છે શ્રેષ્ઠ સ્વરાંકનો શ્રેષ્ઠ રચનાઓ અને શ્રેષ્ઠ કલાકારોએ રજૂ કરેલા છે, પણ એના બહાર પણ આજનો યુવાન કે આજની પેઢી જે છે એ એના બહારના ગુજરાતી સંગીતને પણ થોડું એક્સપ્લોર કરે, થોડું ઓળખે, થોડું ગાય, એવું ચોક્કસપણે કહેવું જોઈએ. બિલકુલ, બહુ સરસ. આપે યુથ ફેસ્ટિવલમાં તમારા પોતાના કમ્પોઝિશન્સ હંમેશા પ્રસ્તુત કર્યા છે. નિખિલભાઈ, મૂળ આ યુથ ફેસ્ટિવલનો કોન્સેપ્ટ જ એ છે કે ક્રિએટિવિટી કલાકારમાં વિકસે, કવિમાં વિકસે. એના એ ગીતો બહુ સરળ છે, બે ચાર વાર સાંભળી લો અથવા તો બે ચાર વાર રિયાઝ કરી લો અને અમે એ આત્મસાત તો થયેલા હોય સતત સાંભળવા, એટલે એમાં કોઈ નવી નવાઈ નથી. એટલે એ મૂળ કોન્સેપ્ટ જ યુથ ફેસ્ટિવલનો એ છે કે તમારી અંદરના ગાયક, સ્વરકાર કે નવું કંઈક કરવા મથતા જે અંદર ઉત્સુક કલાકાર છે ને બહાર કાઢે. તો નિખિલભાઈ, તમારી પાસેથી ગાયક નિખિલ જોશીને માણીએ. મારું એક મારી પોતાની રચનાનું એઝ આઈ સેડ અર્લિયર એક નાનકડું કમ્પોઝિશન રજૂ કરું. જી, આ રચના મારા કાવ્યસંગ્રહ કાગળનો દરિયો અને અક્ષરની હોળી, જી, એનું શીર્ષક ગીત છે. જી, કાગળનો દરિયો ને અક્ષરની હોળી, 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 શબ્દો ન સઢ કરી હૈયા ન હલ્લે સે હંકારી આજ થોડી થોડી. ઓ કાગળનો દરિયો ને અક્ષરની હોળી, કાગળનો દરિયો ને અક્ષરની હોળી. તો આવું કંઈક ક્યાં વાત, કાગળનો દરિયો ને અક્ષરની હોળી, કાગળનો દરિયો ને અક્ષરની હોળી, એમનો બહુ જાણીતો ગુજરાતી ભાષાનો ખ્યાત થયેલો કાવ્ય સંગ્રહ છે. અને સંગ્રહની વાત નીકળી છે, બાત નીકળેગી તો બહુત દૂર તક જાયેગી. તો હવે સંગ્રહની વાત નીકળી છે તો હવે કવિ નિખિલ જોશીને પણ અમારા દર્શક મિત્રો સાથે મિલાપ કરાવું. તો આમ તો અગાઉ વાત થઈ એ પ્રમાણે બાળપણથી જ પારિવારિક વાતાવરણ હતું, પણ સર્જન એ કંઈ જેમ ચોખાની દુકાન હોય તો એને દુકાને પાટી હોય એનો દીકરો આપોઆપ બેસી જાય સીટ પર, સર્જકમાં એવું હતું નથી. એ તો બને તો બને, એમાં કંઈ એ પિતા ગમે તેટલા વિદ્વાન હોય પણ અંદરથી ઉગે નહીં તો સર્જક બની ન શકે. તો ક્યારે પહેલો અક્ષર ક્રિએટિવિટી સાથે જોડાયેલો હોય, પહેલો શબ્દ, પહેલો શેર ક્યારે પડ્યો? બહુ જ મજાની આ એક વાત તમે કાઢી છે અરદ્વારભાઈ. થોડા વર્ષો પહેલાની એક ઘટના, આ જ પ્રશ્ન મને પણ આવો થતો, એ કવિતામાં થોડી લખાવા માંડી, એક સંગ્રહ થયો બરાબર છે, પણ એમ કે શરૂઆતમાં ક્યારે મેં લખવાનું આવું શરૂ કર્યું અથવા તો પ્રયત્ન કર્યો, તો થોડા વર્ષો પહેલાં એક ઘટના એવી બની કે મારા કેટલાક પુસ્તકો, એ આપણે જેમ પેલું દિવાળી પહેલાં સફાઈ કરીએ એમ બિલકુલ દિવસ સફાઈ કરતો હતો, બધું રીઅરેન્જ કરતો હતો, જી, એમાંથી નાનપણની એક નોટબુક નીકળી, જી, અને એ નોટબુકની વચ્ચે એક પ્રમાણપત્ર પણ હતું, એટલે બહુ વિશેષ રીતે એ પ્રમાણપત્ર ત્યાં મેં મૂક્યું હતું. હવે કારણ એવું હતું કે પ્રમાણપત્ર પહેલાં તો મેં વાંચ્યું તો ધોરણ 5 નું એ પ્રમાણપત્ર,
અને એમાં લખ્યું હતું કે કાવ્ય લેખનમાં પ્રથમ ક્યાં વાત. અને પછી જે જગ્યાએ એ પ્રમાણપત્ર પડ્યું હતું, આઈ મીન નોટબુકના જે પાના પર, તો એ પાના પર મેં જોયું તો એક કંઈક કૃષ્ણ વિશેની આડી અવળી અધકચરી એક કવિતા મને ઝડી. એટલે મને પોતાને પણ આ લગભગ થોડા વર્ષો પહેલા હમણાં ખબર પડી કે કદાચ પાંચમા ધોરણથી આવું થોડા અખતરા કરવાનું મેં શરૂ કર્યું હશે. અને પછી થોડી રીતે વ્યવસ્થિત થોડી સૂઝ અને સમજ સાથે થોડી જેને કહેવાય કે રીત રસમ સમજીને તો એવું કહી શકું કે લગભગ કોલેજ કાળમાં વ્યવસ્થિત રીતે થોડું કવિતા લખાવાનું શરૂ થયું, જેવું મને થોડું સ્મૃતિમાં છે. તમે કીધું એમ જો મારે મારી એક કવિતા રજૂ કરવાની હોય તો એક ગઝલ હું રજૂ કરું. સ્વાગત. લે હવે બધું જ અહીં આસપાસ છે. લે હવે બધું જ અહીં આસપાસ છે, તોય પણ ક્યાં લાગતું કશું ખાસ છે. ક્યાં વાત કે લે હવે બધું જ અહીં આસપાસ છે, તોય પણ ક્યાં લાગતું કશું ખાસ છે. ને આમ તો આખો સમુદ્ર પી ગયો છે તું. હા, આમ તો આખો સમુદ્ર પી ગયો છે તું, તે છતાંય ના બુજી કેવી તે પ્યાસ છે. ક્યાં વાત. વાહ. આવ્યું છે ક્યાં કોઈ કદી ને કોઈ આવશે. આવ્યું છે ક્યાં કોઈ કદી ને કોઈ આવશે, રાહ તું નાહક જુએ છે અભાગી આસ છે. વાહ. ને ઊંડાણમાં ઊંડે હજી ઊંડો ઘણો ઉતર. હા, ક્યાં વાત. ઊંડાણમાં ઊંડે હજી ઊંડો ઘણો ઉતર, તળિયું હશે કે નહીં ક્યાં એનો ક્યાસ છે. ક્યાં વાત. તળિયું હશે કે નહીં ક્યાં એનો ક્યાસ છે. ને વાત જો હૃદયની છે હૃદયમાં રાખને. કે વાત જો હૃદયની છે હૃદયમાં રાખને, કાગળ પર તો ફક્ત પદોનો પ્રાસ છે. ક્યાં વાત. કાગળ પર તો ફક્ત પદોનો પ્રાસ છે. ને મેલ જે ઊભો હતો ખંડેર થઈ ગયો. મેલ જે ઊભો હતો ખંડેર થઈ ગયો, ઉગી ગયું જો કેટલું ક્ષણોનું ઘાસ છે. ને થોભી ગયો છું મૃગજળોના આ મુકામ પર. વાહ. થોભી ગયો છું મૃગજળોના આ મુકામ પર, ચાલી રહી છે રાહ આ કેવો પ્રવાસ છે. ક્યાં. ને ઊભો રહ્યો છું હાથમાં લઈને મશાલ. ઉભો રહ્યો છું હાથમાં લઈને મશાલ હું, ને કાળ જામાં થઈ ગયો શરૂ શું રાસ છે. ક્યાં વાત. ને છેલ્લો શેર છે ઈશાદવરભાઈ. હું હવે તો હોવા સોરી હું હવે હોવાપણાથી સહેજ દૂર થઈ. હું હવે હોવાપણાથી સહેજ દૂર થઈ, જોઉં તો હાથ લાગતો ભરમને લાસ છે. વાહ. કે લે હવે બધું જ અહીં આસપાસ છે, ને તોય પણ ક્યાં લાગતું કશું ખાસ છે. ક્યાં વાત. ક્યાં વાત. તોય પણ ક્યાં લાગતું કશું ખાસ છે. પણ ઘણું બધું ખાસ તમારામાં છે, એની વાત કરવાની હજી બાકી છે. નિખિલ જોશી એ કવિ સંગીતકાર પણ પાપી પેટ કા સવાલ હૈ, એટલે એક અધ્યાપક તરીકે આપ અત્યારે કાર્ય કરી રહ્યા છો અને અંગ્રેજી લિટરેચર સાથે આપે અનુસ્નાતક કરી અને વલ્લભ વિદ્યાનગરની એક ઇન્સ્ટિટ્યૂટમાં આપ અધ્યાપક તરીકે કાર્યરત છો. તો એક અધ્યાપક એક કવિ અધ્યાપક હોય તો એનો કોઈ ફર્ક પડે ખરો? એક સંગીતકાર અધ્યાપક હોય એક કલાકાર અધ્યાપક હોય એનો ફર્ક પડે? ચોક્કસ પડે. કારણ કે હું એવું માનું છું કે શિક્ષક હોવું એ ઇટસેલ્ફ જ આમ તો કલાની વાત છે. ક્યાં. કારણ કે નર્યા કોરા ધાકોર ડિગ્રીધારી શિક્ષક હોવું એ લગભગ શિક્ષણમાં જરૂરી નથી. તો શિક્ષણની અંદર જ્યારે આપણે કામ કરીએ છીએ તો વ્યક્તિગત રીતે હું એવું માનું છું કે જો આપણે અંદર કલાની સૂઝ હોય, કદાચ હું એવું કહું કે ભલે બધા જ શિક્ષકો સર્જક ના પણ હોય, પણ છતાં સર્જનને કદાચ સારી રીતે સાચી રીતે સમજી શકે, પોખી શકે, એના વિશે કંઈક વાત કરી શકે, એ પ્રકારની એક ભાવનાત્મક સજ્જતા જે તો હું માનું છું કે ચોક્કસપણે એક શિક્ષકમાં હોય જ નહીં. તો હું થોડું ઘણું લખું છું, લખી શકું છું, તો એનો ચોક્કસપણે મને લાભ મળે છે મારા શિક્ષણ કાર્યમાં પણ. અને ખાસ કરીને કોલેજ લેવલે જ્યારે વિદ્યાર્થીઓ સાથે તમારે કામ પાડવાનું છે તો એક આપણે જાણીએ છીએ કે જ્યારે પણ ફોટો પડાવવાનો હોય
ત્યારે લોકોને ગિટાર સાથે ફોટો પડાવવાનો શોખ વધારે હોય છે જનરલી. તો આ લગભગ કંઈક એના જેવી જ વાત છે કે પર્ટિક્યુલરલી કોલેજના જે વિદ્યાર્થીઓ છે એને જો એવી ખબર પડે છે કે ભાઈ મારા આ શિક્ષક એ કવિતા પણ લખે છે, નાટકનું પણ કંઈક કરે છે, તો એમને પણ કદાચ તમારા પ્રત્યેનો એક શિક્ષક તરીકેનો એક મોહ, તમારા અથવા તો વિદ્યાર્થી તરીકે શિક્ષક તરફનો એક લગાવ, એ કંઈક અંશે ચોક્કસપણે વધે છે. આ મારો એક અંગત અનુભવ છે. તો ચોક્કસ એનો લાભ મને પણ મારા આટલા વર્ષોની શિક્ષણની કારકિર્દીમાં મળ્યો છે. ક્યાં વાત છે? તો નિખિલ જોશી એ નાટ્ય લેખક છે, અભિનેતા પણ છે અને નાટકો અને પ્રોડ્યુસ પણ કરે છે. તો નાટક સાથે ક્યારે જોડાવાનું? કોલેજ કાળ દરમિયાન મેં પહેલું એક નાટક લખેલું. જી. અને કોઈ એક સ્પર્ધામાં અમારે ભાગ લેવાનો હતો, સમય ઓછો હતો, એટલે ક્યાંથી શું સ્ક્રિપ્ટ શોધવી આ તે એવી કંઈ ગતાગમ રહી નહીં. એટલે છેલ્લી ઘડીએ અમે લોકોએ નક્કી કર્યું કે આપણે જાતે જ એક ટોળી ઊભી કરીએ અને એ નાટક આપણે આપણી રીતે તૈયાર કરીએ અને સ્પર્ધામાં ભાગ લઈએ. તો એ મને યાદ છે કે મારું પહેલું નાટક હતું, એ એક એકાંકી હતું, ગુજરાતી એકાંકી હતું. એનું શીર્ષક હતું આઘાત. અને અમે સૌ કોલેજના મિત્રોએ ભેગા મળીને જ, હું એવું નહીં કહું કે એનું દિગ્દર્શન મેં કર્યું હતું, કારણ કે બધા જ મિત્રોએ ભેગા થઈને સૌએ પોતપોતાની રીતે કંઈક ઇનપુટ આપ્યું હતું અને એક સરસ કામ અમે કર્યું હતું. એનો આનંદ છે. એ પછી એક અરીસાની તિરાડ છે, નો વે એટ ઓલ, પછી એક શેક્સપિયરના રોમિયો જુલિયટને લઈને હમણાં એક લઘુ નાટક કર્યું, એના લગભગ 3-4 વાર મંચન એનું થયું. તો આવી રીતે થોડું ઘણું કામ થિયેટરમાં કર્યું. ક્યાં વાત છે? તો એક સરસ પ્રોજેક્ટ તમે, તમારો ડ્રીમ પ્રોજેક્ટ કહી શકીએ કદાચ, કબીર પર કરી રહ્યા છો અને બહુ ઓછું કામ એ સંદર્ભે થયું છે. તો અમારા દર્શક મિત્રો સાથે એ પ્રોજેક્ટના સંદર્ભે. જી, આ પ્રશ્નનો જવાબ મને દેવો ખૂબ ગમશે અને ખૂબ આનંદ સાથે હું આ વાત દર્શક મિત્રો સાથે પણ શેર કરીશ. કબીર એક એવું નામ છે કે જે કદાચ આપણે એવું માનીએ છીએ કે માથામાં સફેદ વાળ આવે પછી કદાચ વાંચવાની જરૂર હોય, એવી એક જનરલ માન્યતા છે. તો મેં જ્યારે કબીરને વાંચ્યા ત્યારે મને એવું લાગ્યું કે કબીરનું આટલું ગહન, આટલું સરસ, આટલું સુંદર જે સાહિત્ય છે એને આજની પેઢી સુધી લઈ જવું હોય તો શું કરવું પડે? તો સ્વાભાવિક રીતે આજની પેઢી છે એ તમે એકદમ ચીલા ચાલુ ઢબે જૂની પદ્ધતિથી કંઈ પણ એને પીરસશો તો એ લગભગ એને એટલું અટ્રેક્ટ નહીં કરે. બિલકુલ. એટલે મેં નક્કી કર્યું કે આને આપણે કમ્પોઝિશન્સ જે છે, કમ્પોઝિશન વાઇઝ સ્વરાંકનની રીતે એને ભલે કબીરની એક મેચ્યોરિટીના પહેલામાં સાચવીને કામ કરીએ, પરંતુ એનું જે સંગીત, એનું જે આખું જે માળખું જે છે એ થોડુંક આધુનિક કરીએ તો કશું ખોટું નથી. જી. તો મેં એક પ્રયોગ અત્યારે કર્યો છે, અત્યારે ઓલમોસ્ટ પૂરો થવાના આરે છે. જી. થોડું એનું મિક્સિંગ બાકી છે. તો કબીરની લગભગ 9 રચનાઓ અને એ દરેક રચનાની આગળ વિથ બેકગ્રાઉન્ડ મ્યુઝિક એક નાનકડું નેરેશન આવે, કબીર વિશે એમાં વાત થાય, કબીરના પદો વિશે થોડી વાત થાય. જી. એમ કરીને 9 રચનાઓનું એક મ્યુઝિક એલ્બમ અત્યારે મેં પૂરું કર્યું એમ કહી શકું. અને આગળ જતાં હજી વિચાર એવો છે કે એને માત્ર એક મ્યુઝિક એલ્બમ તરીકે રજૂ કરવાને બદલે એ આધુનિક સંગીતના માળખા સાથે કબીરના શબ્દો અને એ મારા સ્વરાંકનો એને સ્ટેજ શો તરીકે પ્રસ્તુત કરવું એવો એક આખો ડ્રીમ પ્લાન છે કે જેમાં સ્ટેજ પર કબીર પણ હોય, સ્ટેજ પર સિંગર પણ હોય, સ્ટેજ પરથી મ્યુઝિક પણ પીરસાય અને સાથે સાથે કબીર વિશેની કેટલીક ખૂબ સરસ વાતો પણ યુવા પેઢી સુધી આપણે પહોંચાડી શકીએ એવો એક પ્રયાસ કરવાની ઈચ્છા છે. કે વાત, બહુ અચ્છે, બહુ સારી વાત છે. અને તમારી શરૂઆતમાં જે રચના મેં પઠન કરેલી એ જ ફરીવાર કહું કે સાધુ બોલે સોનો કબીરા, એટલે આપણે બધા એને સાંભળવા, અમે બધા એને સાંભળવા તત્પર છીએ. આપના આ ખરેખર બહુ જ સુંદર પ્રોજેક્ટ છે, એના માટે ખૂબ ખૂબ શુભકામના પાઠવીએ. હવે અમારા દર્શક મિત્રોને લેખક કોલમિસ્ટ નિખિલ જોશીને મળે. ગુજરાતનું બહુ જ જાણીતું અખબાર દિવ્ય ભાસ્કર એમાં આપે કેટલાક વર્ષો સુધી કોલમિસ્ટ તરીકે કાર્ય કર્યું. અત્યારે આપની મૂળ મંત્ર
ચિંતનાત્મક શૈલીને લઈને એને અનુસરીને કેટલાક સરસ સાંપ્રત મુદ્દાઓ પણ એમાં સામેલ કરીને કોલમ ચાલી રહી છે. તો એ કોલમના સંદર્ભ દિવ્ય ભાસ્કર અને સરદાર ગુર્જરી આ બંને ન્યૂઝપેપર સાથે એઝ અ કોલમિસ્ટ મને કામ કરવાની તક મળી. જી, થોડા વર્ષો પહેલાં ભાસ્કરમાં બુધવારની કળશ મૂર્તિમાં અંતરનો એક્સરે કરીને કોલમ લખી અને ત્યારે સમાંતરે સરદાર ગુજરીમાં પણ લખતો જ હતો. એમાં જે કોલમ છે દર રવિવારે મૂળ મંત્ર કરીને લખું છું અને આનંદ છે કે અત્યારે લગભગ એની અંદર કુલ મળીને કદાચ 300 એક્ઝેક્ટ આંકડો મને યાદ નથી, પણ લગભગ 300 વધારે આર્ટિકલ્સ એમાં થયા છે અને એ બહાને સતત એક લખવાનું પ્રેશર તમારા ઉપર બની રહ્યો છે. કારણ કે સ્વાભાવિક રીતે કોઈ પણ લેખક કે સર્જક છે તો એ અમુક સમયે થોડો આળસી પણ જતો હોય છે, તો એઝ અ કોલમિસ્ટ જ્યારે તમે કામ કરો છો તો એનો એક ચોક્કસ જે લાભ છે એ આ છે કે દર અઠવાડિયે તમારે કંઈક ને કંઈક મથામણ કર્યા કરવાની છે, કંઈક ને કંઈક મથામણ કરીને કંઈક ને કંઈક કાગળ પર નવું ઉપજાવવાનું છે. તો લખી રહ્યો છું અને વાચક મિત્રો પણ એના જે કાંઈ રિસ્પોન્સીસ ઈમેલ કે ફોન કે SMS કે WhatsApp દ્વારા કરે છે એનાથી એક આનંદ મળે છે કે ભાઈ ચાલો આપણે જે આ પરિશ્રમ કરીએ છીએ એ લોકો સુધી પહોંચે છે અને લોકો પણ એ વાંચવાનું પસંદ કરે છે અને મને આનંદ છે. તો એક ફાયદો એનો એ પણ છે કે તમે સતત અપડેટ રહો છો. જી બિલકુલ, દોરડા પર ચાલવાનું હોય ત્યારે તમારે ખૂબ સતર્કતા રાખવી પડે, એટલે એ એક અહીંયા એક વસ્તુ થોડી ઉમેરીશ. જી, મારો એક આર્ટિકલ હતો એના વિશે મારે પર્ટિક્યુલરલી એક થોડી વાત કરવી છે. પ્લીઝ, દીકરી ઉપરનો એક આર્ટિકલ મેં કરેલો. જી, અને અત્યાર સુધીમાં લગભગ મને સૌથી વધુ રિસ્પોન્સ કોઈ એક જ આર્ટિકલ ઉપર મળ્યા હોય તો એ આ આર્ટિકલ હતો દીકરી વિશે, અને એ મેં ભાસ્કર માટે તૈયાર કરેલો. જી, વિદેશથી પણ ભાસ્કરના વાંચકો વિદેશમાં અને બધા ઘણી જગ્યાએ છે, તો વિદેશથી પણ ઘણા બધા ઇમેલ્સ મને મળ્યા અને એક જે સૌથી મજા પડે એવો જે ઇમેલ હતો, ઘણા બધા ઇમેલ સરસ હતા અને ઘણા બધા પિતાઓએ એવી રિક્વેસ્ટ પણ કરી કે ભાઈ આની તમે એક સોફ્ટ કોપી મને મોકલો, મારે મારે મારી દીકરીને એમ કે ફોરવર્ડ કરવો છે, મોકલવો છે. એક ઇમેલ જે મને પર્ટિક્યુલરલી બહુ જ પસંદ આવેલો એ તમને અહીંયા શેર કરું. એક પોલીસ ઓફિસર એનો ઇમેલ આવેલો. જી, એટલે જનરલી આપણે એવું માનતા હોઈએ છીએ કે ભાઈ પોલીસ ઓફિસર એટલે એક આમ રફ પર્સનાલિટી, કડક શિસ્તબદ્ધ પર્સનાલિટી, પણ જુઓ મને બહુ આનંદ થયો કે એક પોલીસ ઓફિસર પણ મૂર્તિમાં ધ્યાનથી આર્ટિકલ્સ વાંચતા હોય છે, જાણીને મને બહુ આનંદ થયો. અને એમણે મને લખ્યું હતું કે સર તમારો આ પર્ટિક્યુલર આર્ટિકલ મને ખૂબ ગમ્યો, હજી મારી બંને દીકરીઓ એમ કે નાની છે પણ તમારો આર્ટિકલ એમ કે હું સાચવીને રાખીશ અને એ બંને મોટી થાય ત્યારે પિતા તરીકે હું એમની સાથે આ આર્ટિકલ શેર કરવાનું પસંદ કરીશ. ત્યારથી લઈને આજ દિન સુધી એ પોલીસ ઓફિસર મારા બહુ સારા મિત્ર પણ થઈ ગયા છે. તો મને આ કોલમ થકી ઘણા નવા મિત્રો મળ્યા છે, માત્ર વાચકો જ મળ્યા છે પણ ઘણા નવા સંપર્કો, ઘણા નવા મિત્રો પણ એ બહાને મળ્યા છે, એનો મને આનંદ છે. ક્યાં વાત, તો એટલે પોલીસ માત્ર સજા નહીં પણ મજામાં પણ ધ્યાન આપતા હોય છે. બિલકુલ, તો સરસ વાત કરી આપ. હવે આપ કમ્પોઝર તરીકે સ્વરકાર તરીકે અનેક કમ્પોઝિશન્સ કર્યા છે, બહુ મોટા ગાયકોએ પાર્થિવ ગોહિલથી માંડીને ઐશ્વર્યા મજુમદારથી માંડીને ઘણા બધા, લાંબી યાદી થઈ શકે, એ બધાએ તમારા સ્વરાંકનોને સ્વર આપ્યો છે. તમને ગમતું સ્વરાંકન કયું અને એ અમારા દર્શકો સાથે શેર કરો પ્લીઝ. યસ, ભાગવતભાઈ વાત કરી એવી રીતે લગભગ મારા કમ્પોઝિશન્સની અંદાજન સંખ્યા કહું તો 200-250 વચ્ચે હશે. જી, અને એમાંથી લગભગ 125 જેટલા કમ્પોઝિશન્સ રેકોર્ડેડ ફોર્મમાં હાલ છે. જી, શ્રીનાથજીની જે આખી સિરીઝ કરી મેં. જી, અને મુંબઈના ઘણા, આપણે ગુજરાતીના પણ મુંબઈ સ્થિત થયેલા જેવા આલાપ દેસાઈ, પાર્થિવભાઈ, પાર્થિવ ગોહિલ, એમની સાથે મને કામ કરવાની તક મળી અને એમણે મારા કેટલાક એલ્બમ્સમાં મારા કમ્પોઝિશન્સ ગાયા છે. તો એ શ્રીનાથજીના એલ્બમ્સમાંથી એક કમ્પોઝિશન જે મને ખૂબ પ્રિય છે, હમણાં જે મેં વાત કરી દીકરીના આર્ટિકલની, તો એને અહીંયા થોડો એનો સંદર્ભ જોડું તો કે એ પર્ટિક્યુલર કમ્પોઝિશન્સ મને થોડું વધારે વાલું એટલા માટે પણ છે
કે મારી દીકરી જ્યારે નાની હતી અને એ વર્ષોમાં મેં જ્યારે આ કમ્પોઝિશન રેકોર્ડ કર્યું, પાર્થિવ ગોહિલે એ ગાયેલું, તો એ રેકોર્ડેડ જે સોંગ હતું એ અમે વગાડતા અને મારી દીકરી એના પર પરફોર્મ કરતી, અથવા તો એને સાંભળવું ખૂબ ગમતું નાની ઉંમરે, તો એ મને થોડું વિશેષ ગમે છે. તો એની એક નાનકડી ઝલક સંભળાવું પ્લીઝ. મંગલ જોઈ મુખડું તારું હૃદય થાતું મંગલ મંગલ. મંગલ જોઈ મુખડું તારું હૃદય થાતું મંગલ મંગલ. શ્રીનાથજી 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 શ્રીનાથજી. હૃદયે રોપી શણગાર તમારો તજ શું જીવન ના શણગાર. ગાય બંગળા દરારી રારા દરારી રારા દરારા દરારી રારા દરારી દરારી રા. શ્રીનાથજી 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 શ્રીનાથજી. આ કમ્પોઝિશન મુંબઈ પાર્થિવ ગોહિલના સ્વરમાં અમે રેકોર્ડ કરેલું. ક્યા બાત, બહોત અચ્છે. તો પાંચમા ધોરણમાં હતા ત્યારે કૃષ્ણ વિશેની કવિતા પહેલી વહેલી લખી, અને અત્યારે પણ તમારું પ્રિય સ્વરાંકન એ શ્રીનાથજીનું છે. એ કૃષ્ણ પ્રીતિ સવિશેષ તમારે હૃદયમાં રહી છે. તમારો અવાજ બહુ જ સરસ છે, અને ખાસ કરીને ગાયક તરીકે તો છે જ છે, પણ સાથે કમ્પેરિંગમાં મેં સાંભળ્યા છે આપને, બહુ જ સરસ બેઝવાળો અવાજ છે, અને ઓફકોર્સ એવા વાતાવરણમાં આપનો ઉછેર થયો છે એટલે ભાષા શુદ્ધિનો તો સવાલ જ ઉપસ્થિત થતો નથી. તો એન્કર તરીકે તમે બહુ ઓછા કાર્યક્રમો કરો છો. ચોક્કસ એવું કહી શકાય કે હું ખૂબ ઓછા કામ કરું છું એન્કરિંગના ક્ષેત્રમાં. એમાં એટલે વધારે કરવું જોઈએ એવું કહેવામાં આવ્યું. અચ્છા, તમે વધારે કરવું જોઈએ પણ એમાં હું એવું કહીશ કે એન્કરિંગમાં હું બહુ ચૂઝી છું એવું કહું તો ચાલે, કારણ કે મેં કીધું એમ કે વલ્લભ વિદ્યાનગર હું આમ અત્યારે સ્થિત છું, તો ત્યાં જે સાહિત્યના કાર્યક્રમો થાય છે, નથી થતા એવું નથી, પરંતુ કેટલીક વખત જે એન્કર તરીકેની ઓફર આવે અથવા તો કંઈ એમ કે ભાઈ ફલાણો અમે કાર્યક્રમ કરે છે તમે જરા એન્કરિંગ કરો, તો એમાં મને થોડી રસ અને રુચિ વ્યવસ્થિત રીતે પડે તો જ હું હા પાડતો હોઉં છું. પણ સાવ નથી કર્યા એવું પણ નથી. સાહિત્ય અકાદમીના કેટલાક કાવ્ય સત્રોમાં એન્કરિંગ કર્યું છે, તો પછી કેટલાક સુગમ સંગીતના કાર્યક્રમોમાં વિદ્યાનગર કે ઇવન અમદાવાદ કે એવી રીતે એમ પણ કામ કર્યું છે. એક આખો મજાનું ક્ષેત્ર છે, અને તમને તો એના વિશે મારે કંઈ ખાસ તો કહી શકાય એવું જ નથી, કારણ કે તમે બેસ્ટ એન્કરનો એવોર્ડ પણ મેળવી ચૂક્યા છો. કરું છું જ્યારે એવી કોઈ તક મળે ત્યારે. તો કાર્યક્રમના સમાપન તરફ આપણે જઈએ પહેલા વધુ એક તમારી કવિતા માણીએ. જરૂર. હમણાં આપણે એક ગઝલ સાંભળી દીધો, હવે હું એક ગીત રજૂ કરું. બરાબર ભાઈ, પ્લીઝ પ્લીઝ. સ્વાગત. પરમ પદાર્થ પામી પૂગ્યો પરાનાદના પંથે. પરમ પદાર્થ પામી પૂગ્યો પરાનાદના પંથે, ખરી વૈખરી મેલી મધ્યમાં પશ્યંતીને અંતે. ક્યા વાત. પરમ પદાર્થ પામી પૂગ્યો પરાનાદના પંથે. ક્યા વાત. ક્યા કર્મના લેખા જોખા
बांध गठरिया मेल्या, हत अनाहत अड़गा दीठा, भेद भरम सब खोल्या, बीच बजारे उभो कबीरा, राह सुजाव्यो संते, परम पदार्थ पामी भूल्यो, परा लागना पंथे। क्या बात? आकड़ विकड़ जीव तातणे झीणु रे मुंझाय। क्या बात? आकड़ विकड़ जीव तातणे झीणु रे मुंझाय, नाम ठाम थी छूटी हयु, हलवे थी हर खाय। क्या बात? छेवट तो खाली खोड़ियु, रोज रोज ना खंते। क्या बात? खरी वैखरी मेली मध्यमा, पश्यंती रे अंते। अर्थ अनर्थ ना जंगल दीठा, दीसे रे अंधार। भीतर ना भेरू ने लाध्यो, सतनो शु संचार। क्या बात? अर्थ अनर्थ ना जंगल दीठा, दीसे रे अंधार। भीतर ना भेरू ने लाध्यो, सतनो शु संचार। तत्व सत्व रहु सगलू छेटे, तत्व सत्व रहु सगलू छेटे, मोह माया ना तंते। परम पदार्थ पामी भोग्यो, परम नादना पंथे। खरी वैखरी मेली मध्यमा, पश्यंती रे अंते। क्या बात? बहुत अच्छे। तो अध्यापक निखिल जोशी, नाट्यकार निखिल जोशी, स्वरकार निखिल जोशी, गायक निखिल जोशी, कॉलमिस्ट निखिल जोशी, आ बधामांथी कोई एक पसंद करो होय तो कोने करो? बेनी छूट आपो तो सारू। आपी देंगे के कर्म तुम्हारू कर्म छे अध्यापन कार्य जी, तो चौक्स पड़े हूँ एन्जॉय करू छू, મને ગમે છે, વિદ્યાર્થીઓ પ્રેમ મળ્યો છે એનો આનંદ છે, તો એ પણ એક પસંદગીનો વિષય છે. અને બાકીના બધા ક્ષેત્રે તમારા ટ્રસ્ટી સાંભળતા નથી એટલે જે સાચો જવાબ આપે છે ખરેખર. જી જી ખરેખર. તો અધ્યાપન કાર્ય ડેફિનેટલી એ એક ચોઈસ છે. અને તમે બે ની તક આપી એટલે બીજું ક્ષેત્ર કહું તો ચોક્કસપણે સંગીત. તો છેલ્લે કોઈ મેસેજ અમારા દર્શકોને આપે આપવો? આમ તો મેસેજ આપવા ની મારી કેટલી એ છે એલિબિલિટી એના વિશે મને ધ્યાન નથી, પણ હરવાર ભાઈનો આગ્રહ છે તો હું ચોક્કસપણે આ માધ્યમનો લાભ લઈ અને કહીશ કે મિત્રો, આજે સાહિત્ય, સંગીત અને શિક્ષણ આ ત્રણેય ક્ષેત્રોમાં હું એવું કહીશ, મેં હમણાં પણ આગળ પણ આ એક શબ્દ પ્રયોગ આ કર્યો કે પ્રોફેશનલિઝમ ચોક્કસપણે હોવું જોઈએ, અનિવાર્ય છે, પરંતુ આપણે પ્રોફેશનલિઝમ અને કમર્શિયલાઇઝેશન એ બે વચ્ચેનો ભેદ, એ બે વચ્ચેનો તફાવત કદાચ આજે ભૂલવા બેઠા છીએ. તો શિક્ષણમાં પણ એ જોખમી છે અને એટ ધ સેમ ટાઈમ સાહિત્ય અને સંગીત જેવી કલાના ક્ષેત્રોમાં પણ કમર્શિયલાઇઝેશન કદાચ ચોક્કસપણે નુકસાન નોતરે છે. અને આપણે જોઈએ પણ છીએ એ બધી ઘટનાઓ આપણી આસપાસ આકાર લઈ જ રહી છે આ ત્રણેય ક્ષેત્રોમાં. તો દર્શક મિત્રોને હું એક એવો સંદેશ આપીશ કે આપણે આપણા ઘરમાં સાહિત્ય, સંગીત અને શિક્ષણ એક એવો માહોલ ઊભો કરીએ કે જેથી કરીને આપણી જે આવનારી પેઢી છે એને વારસામાં ચોક્કસપણે વધારે નહીં તો બે ચાર ટવકા, બે ચાર સારા વિચાર અને બે ચાર સારા સૂર એના ગળામાં રોપીએ. ભલે દરેક વ્યક્તિ એના ઘરમાંથી એક સારો સાહિત્યકાર, સારો સંગીતકાર કે સારો કેળવણીકાર ના બહાર પડે, પરંતુ આપણે વારસામાં આવનારા સમાજને આ બધી વસ્તુઓ જે મહામૂલી છે એ આપતા જઈએ, એવી થોડીક ગોઠવણ આપણી આજીવિકા ઉપરાંત પણ સાથે સાથે કરતા રહીએ એવી મારી નમ્ર અપીલ છે. ધન્યવાદ. ક્યા વાત છે? આ નિખિલભાઈ તમારી નહીં, આ તો અમારી આ યે બાત કાર્યક્રમ એ નિમિત્ત છે તોફાની તાંડવનો, અને એ રીતે અમે લોકો સુધી પહોંચીએ અને થોડા સારા વિચારો, થોડા સારા સૂર, થોડા સારા લહેકાઓ, થોડી ચિંતન કણિકાઓની ગુલછટ્ટીઓ તમારા સુધી પહોંચે એવી અમારી પણ લાગણી છે. નિખિલભાઈ આપ વધાર્યા તોફાની તાંડવના યે બાત કાર્યક્રમમાં, આપે કેટલાક તર્ક તરંખાઓની સાથે સાથે વિચાર મૌક્તિકો પણ અમારા દર્શકો સાથે શેર કર્યા. આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. અવનવી માહિતી મેળવવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકન પર ક્લિક કરો.